वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમું તરંગ 48મું સદગુરુ આધારાનંદ સ્વામી એટલી અદ્ભુત વાત લખે છે। ભગવાન શ્રીહરિ સર્વૈથી સમઢિયાળા પધાર્યા છે, ગામમાં પ્રેમી ભક્ત લાખા ખાચર, સમાચાર મળતાની સાથે પુષ્પના હાર શ્રીફળ વગેરે લઈને આવ્યા છે। મહારાજના દર્શન થયા, ખૂબ રાજી થયા, વિનંતી કરી, હે દીનાનાથ, હે દયાનિધિ, આપ કેટલા દયાળુ છો આજે ખબર પડી। આપનું આમંત્રણ હતું, અમારી ઈચ્છા હતી, ઘણી તૈયારી હતી, છતાં પણ અમે સારંગપુર આપના દર્શન કરવા ન આવી શક્યા। તેમ છતાં પ્રભુ તમે દયા કરીને સામે ચાલીને પધાર્યા। અમે તો જીવ છીએ, ભૂલો કરવા માટે ટેવાયેલા છીએ, પણ તમે કેવા ભગવાન કે અમારી ભૂલોને ભૂલવા માટે તમે જ જાણે કે દયા કરીને સામે ચાલીને પધાર્યા છો। આ બધી વાતો કરે છે, એમાં એમણે છેલ્લી વિનંતી કરતા વાત કરી કે પ્રભુ આ શરીરમાં જેમ આત્મા રહ્યો છે, આત્મા છે ત્યાં સુધી આ શરીર ચાલે છે, કામ કરે છે, આત્મા નથી ત્યારે આ શરીર નકામ બની જાય છે, તેમ છતાં આત્મા કે પ્રાણ દેખાતો નથી। જે અકળ છે, અગમ્ય છે, અલૌકિક છે, એને કળવો અઘરો છે, એમ પ્રભુ તમે તમારી કૃપા, તમારી દયા, એ પણ અકળ છે, અગમ્ય છે, એને ઓળખવી એ મુશ્કેલ છે। આમ જ્યારે વાત કરે છે ત્યારે શ્રીજી મહારાજ હવે કહે છે, ત્યારે શ્રીહરિ બોલ્યા કે જેવો અભ્યાસ કરે તેવું તેને દેખ્યામાં આવે। અભ્યાસ કર્યા વિનાની જેટલી વાતો છે તે સિદ્ધ કરી શકાતી નથી। સંસારની બધી વાતો તુચ્છ કહેવાય છે, તેનો પણ જો અભ્યાસ કરવામાં ન આવે તો તે સાંસારિક વાત પણ સિદ્ધ થાય નહીં। જ્યારે અભ્યાસ રાખે ત્યારે સત્સંગ થાય છે। આ વાત આજના સમયમાં ખૂબ ધ્યાનથી સમજવા જેવી છે, સાવધાન થઈને સાંભળો। અભ્યાસ કરે બિન બાત હી જેતી, અભ્યાસ કરે બિન બાત હી જેતી, સિદ્ધ કરે મેન આવત તેતી, સિદ્ધ કરે મેન આવત તેતી।
जग की बात सब तुच्छ कहावे, जग की बात सब तुच्छ कहावे, अभ्यास करे बिन एकन आवे, अभ्यास करे बिन एकन आवे। केवी सरस बात, आ जगतनी बधी वातो तुच्छ छे, तेम छता अभ्यास कर्या विना ए वात सिद्ध नथी थती। तो पछी सत्संगनी वात तो अभ्यास विना केम सिद्ध थाय? अभ्यास कर्या विना कोई वात सिद्ध थती नथी। जेवो अभ्यास करे तेवू देख्यामां आवे। महाराजे बे वार जगतनी वातनुं दृष्टांत आप्युं। હવે અભ્યાસ એટલે શું? દાદા એક પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપો. થોડા સમય પહેલા, બે એક વર્ષ પહેલા, આપણે વાત વિચારી કે હવે કથામાં મંતવ્ય શરૂ કરીએ. તમે બંને દાદા કહેતા હતા કે સ્વામી યાદ ન રહે, અઘરું પડે, હવે ભૂલાઈ જાય છે, ખબર છે ને? પણ આપણે શરૂ કર્યું અને તમે અભ્યાસ ચાલુ કર્યો. ચાલુ કથામાં લખવાનો અભ્યાસ, કથા પૂરી થાય પછી વાંચવાનો અભ્યાસ, વાંચ્યા પછી વિચારવાનો અભ્યાસ. તો પરિણામ શું આવ્યું? દાદાને સવારની કથા પણ યાદ રહી છે અને સાંજની કથા પણ યાદ રહી છે. વક્તા બદલી જાય તોય કથા યાદ રહી છે. ઇન્ડિયાની અંદર ફોનમાં સિમ કાર્ડ બદલે વારંવાર, હચનું ને વોડાફોનનું ને એમ. હે, અભ્યાસમાં કેટલી તાકાત છે! અભ્યાસ એટલે શું? પુનઃ પુનઃ અનુશીલનમ અભ્યાસ. એક વાતને વારંવાર વાગોળવી એને અભ્યાસ કહેવાય. દેશી ભાષામાં કહું તો એક વાતની પાછળ મંડી પડવું એને અભ્યાસ કહેવાય. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ નહીં, કઠોર પરિશ્રમ એટલે અભ્યાસ. કેટલી વાતો અભ્યાસની કરું? આ જગતની જેટલી સિદ્ધિ છે ને, એ બધાની પાછળ કોઈક ને કોઈક અભ્યાસ કામ કરે છે. અભ્યાસ એટલે કઠોર પરિશ્રમ. થોડું સમજી લઈએ. આ જગતમાં મોટાભાગના માણસો કેવા છે? શેખ ચલ્લી જેવા. સપના જોયા કરે, વાતો કર્યા કરે, બેઠા બેઠા વાતોના વડા જ કરતા હોય. ઈચ્છા કરનારા ઘણા બધા છે, પણ દ્રઢ ઈચ્છા કરનારા બહુ ઓછા છે. દાદા મારી વાત સમજો, કેટલું સરસ મેથેમેટિક્સ છે. દ્રઢ સંકલ્પ, ચોક્કસ આયોજન અને સખત પુરુષાર્થ, આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે અસંભવ પણ સંભવ થાય. સમજાણી વાત? વચનામૃત સાંભળો. ગોપાળાનંદ સ્વામી જેવા એક મહાન યોગી સત્પુરુષનો પ્રશ્ન છે. વચનામૃત છે કાર્યાણીનું 10મું. તપે કરીને ભગવાનને રાજી કરવાની મહારાજ વાત કરે છે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, ત્યાગનો અને તપ કરવાનો મનમાં ઈશક હોય પણ વચમાં વિઘ્ન આવે તો શું કરવું? ઈશક એટલે સંકલ્પ, ઈશક એટલે ઈચ્છા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જે વાતનો ઈશક હોય અને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ અંતરાયનો રોક્યો રોકાય નહીં, ત્યારે તેનો ઈશક સાચો જાણવો. પછી મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપ્યું. દ્રઢ સંકલ્પ કેવો?
ખાલી ઈચ્છા નહીં, ખાલી સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ. આપણા પૂજ્યપાદ ગુરુજીએ સંકલ્પ કર્યો કે મહારાજા પૃથ્વી ઉપર પ્રગટ થયા, કેટલી મોટી કરુણા કરી, તપે કરીને મહારાજે રાજી કરવાની વાત કરી. અને ગુરુજીએ સંકલ્પ કર્યો, એક વર્ષ ધારણા પરણા કર્યા, બે વર્ષ નોન સ્ટોપ ધારણા પરણા, આટલી પ્રવૃત્તિ, આટલું વિચરણ, શરીરમાં સાજુ માંદું રહેવાનું થવાનું થાય તો પણ આ નાની વાત છે દાદા? આ લોકોની બધી સીધી આ લાઈટ દેખાય છે, આપણને બલ્બ દેખાય છે ને. અમેરિકાનો આ દાખલો બધા જાણે છે. થોમસ આલ્વા એડિસન બલ્બની શોધ કરે, બલ્બનો કોન્સેપ્ટ એના મનમાં હતો 134 કે 140 વર્ષ પહેલાની વાત. એક વીજળીના ગોળાને શોધવા માટે આ માણસે 1.5 લાખ પ્રયોગ કર્યા. કેટલા? કહેવાય છે એડિસનની 80મી જન્મજયંતિ હતી, 80 વર્ષના એડિસનનો જન્મદિવસ હતો, હજી એ સફળ નહોતો થયો. એના બધા સગાવાલાની મસ્કરી કરીને કહેતા હતા કે એડિસન, હવે આ કામ છોડી તું બીજું કામ ચાલુ કર, મરતા પહેલા તને સંતોષ મળે, આવું બોલી ગયા લોકો. અને ત્યારે એડિસને શું કહ્યું ખબર છે? કે મારો જીવન આખું પૂરું થઈ જશે ને તો બીજો જન્મ લઈશ, પણ આ કામ પૂરું કર્યા પહેલા જંપીશ નહીં. બોલો, આપણે તો એક મહેનત કરીએ, બે વાર કરીએ, ત્રણ વાર કરીએ પછી છોડી દઈએ. આણે કેટલી વાર પ્રયોગ કર્યા? 1.5 લાખ કરતા વધારે વખત અલગ 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 એક્સપેરિમેન્ટ ચાલુ જ રાખ્યા કર્યા. એક વાર કરે નિષ્ફળ જાય, બે વાર કરે નિષ્ફળ જાય, એની કેવી મહેનત હશે? આ એક બાબતમાં નથી, જેટલી બાબતો અત્યારે આપણે વાપરીએ છીએ ને, આ બધી વાતની પાછળ બહુ મોટા ઇતિહાસો છુપાયેલા છે, આપણે બહુ ઓછા જાણીએ છીએ. એટલા માટે મહારાજે એમ કહ્યું, આ જગતમાં પણ જે તુચ્છ વાતો છે એમાં પણ જ્યારે જીવ અભ્યાસ કરે છે તો જ સિદ્ધ થાય છે, અભ્યાસ ન કરે તો આમાંની કોઈ વાત સિદ્ધ ન થાય. બોલો, થાય? ઇતિહાસની કેવી આ બધી ઘટનાઓ. હેલન કેલર નામ સાંભળ્યું હશે, જન્મથી જ આ નાની દીકરી આંધળી, બહેરી અને મૂંગી. હવે આવી વ્યક્તિ કંઈ કામ કરી શકે જીવનમાં? આટલી આટલી ખોટ સાથે જન્મેલી આ વ્યક્તિ પણ ઈચ્છા શક્તિ એની એટલી મજબૂત, કેટલી મજબૂત હશે? આ દીકરી આવી હાલતમાં બ્રેઇલ લિપિ શીખી, બ્રેઇલ લિપિ શીખી એટલો એણે પુરુષાર્થ કર્યો, પુસ્તકો લખવાનું ચાલુ કર્યું, પ્રવચનો આપવાનું ચાલુ કર્યું. કહેવાય છે 54 જેટલા પુસ્તકો, આખી દુનિયાને પ્રેરણા આપે એવા ગ્રંથો આ આંધળી વ્યક્તિએ લખ્યા. આપણને ભગવાને દીવા જેવી આંખ આપી છે, શું ઉપયોગ કર્યો આપણે? 54 પુસ્તકો વાંચ્યા પણ નહીં હોય, બોલો ઘણા. તો 33 કરતા વધારે દેશોમાં જઈ લોકોને પ્રોત્સાહન કરવા માટેને પ્રવચનો આપ્યા. એક આંધળી, બહેરી, મૂંગી વ્યક્તિ પણ કેટલું કામ કરી શકે, પણ ક્યારે? દ્રઢ સંકલ્પ, ચોક્કસ આયોજન અને સખત પુરુષાર્થ. આ ત્રણ વસ્તુ ભેગું થયું, એનું નામ અભ્યાસ. પુનઃ પુનઃ અનુશીલનમ અભ્યાસ. હેનરી ફોર્ડ જેમણે ગાડી શોધી, જે ગાડી આપણે વાપરીએ છીએ ને અત્યારે, હેનરી ફોર્ડ ઘણા વર્ષોથી મહેનત કરતા હતા, અલગ અલગ પ્રકારના એન્જિનોને બનાવ્યા, છેવટે સફળ થયા. એક મોડલરૂપ ગાડી બનાવી પત્રકારોને બોલાવ્યા, જાહેરાત થાય, લોકો સુધી આ મેસેજ જાય એના માટે.
પત્રકારો આવી વિચિત્ર ઢંગની ગાડી જોઈ એટલા બધા હસ્યા, એટલી મસ્કરી કરી. પત્રકારો ત્યાં સુધી કહ્યું કે તારી આવી બાબતની વાત જાહેર કરી અમે અમારી પ્રતિષ્ઠા ઘટાડવા નથી માગતા. વખોડી નાખી વાત. ઇતિહાસ એમ કહે છે, હેનરી ફોર્ડે આટલો ખર્ચો, આટલી મહેનત, આટલો પુરુષાર્થ કર્યા પછી 100 ગાડી વેચતા વેચતા તો એને નાકે દમ આવી ગયો હતો. ન વેચાણી ગાડી, કોઈ લેવા તૈયાર નહીં, કોઈ સ્વીકારવા તૈયાર નહીં કે આવી વસ્તુ રોડ પર પૂરપાટ ચાલતી હશે કંઈ, કોઈ સ્વીકારવા તૈયાર નહીં. અને પછી ધીમે 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 એવા જગજાહેર થઈ લોકોએ સ્વીકારી. કેવી સ્વીકારી દાદા? અત્યારે ગાડી વગર ચાલે છે કોઈને? આ જગતની તુચ્છ બાબતોમાં પણ એવું છે, જેણે જેણે અભ્યાસ કર્યો તેને સિદ્ધિ મળી છે. અભ્યાસનો અર્થ જ થાય અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી. અભ્યાસનો અર્થ જ થાય કરેંગે યા મરેંગે. અભ્યાસનો અર્થ જ ન થાય ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આપણા વેદોમાં કહ્યું, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા જ રહો, મંડ્યા જ રહો. આઇન્સ્ટાઈનનું પ્રસિદ્ધ પ્રવચન છે, આઇન્સ્ટાઈને સફળતાનું સૂત્ર આપ્યું, ધ્યેય પહેલા તમે નક્કી કરો તમારે શું કરવું છે, પછી પુરુષાર્થ, મહેનત કરો, મહેનત કર્યા પછી શ્રદ્ધા, તમારે પેશન્સ ધીરજ રાખવી પડશે, અને શ્રદ્ધા રાખ્યા પછી પછી શું? તો કે મહેનત, 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 મહેનત ચાલુ જ રાખો, તમારી પાસે ધીરજ હશે અને મહેનત હશે તો એક દિવસ સફળતા આવશે, આવશે ને આવશે. પણ આપણી તો એવી બુરી દશા છે ને દાદા, બધું ઇન્સ્ટન્ટ જોઈએ. શું જોઈએ? સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહીં. આ જગતની એવી કેટલી બાબતો છે દાદા. અત્યારે આપણે આટલી સારી દુનિયા જોઈએ છે ને, આ પ્લેનો આકાશમાં ઉડે છે, ગાડી રોડ ઉપર પૂરપાટ વેગે દોડે છે, આવી સરસ મજાની લાઈટો, આવા ઝુમ્મરો ઝળહળે છે, પણ આની પાછળ જે વૈજ્ઞાનિકોએ પુરુષાર્થ કર્યો છે, પેઢીની પેઢી ખલાસ થઈ ગઈ છે. હું તો ક્યારેક ક્યારેક આ બધા ઇતિહાસ વાંચું છું. ગુરુજીએ મને બહુ નાનો હતો ત્યારથી એ રસ્તે વાળ્યો છે. આપણને વંદન કરવાનું મન થાય ખરેખર. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના આ લોકોએ જે પુરુષાર્થ કર્યો છે ને, પેઢીની પેઢી જતી રહી છે. પનામા નહેર, આ તો હવે ઇતિહાસ થોડો 100 વર્ષ જૂનો થઈ ગયો, બાકી 70 વર્ષ સુધી આખી પૃથ્વી ઉપર આ વાતની એટલી બધી ચર્ચા થઈ છે. ઘટના ઘટ્યા પછી 1915ની અંદર પનામા નહેર ઓપન કરવામાં આવી. તમે બધા ઇતિહાસ થોડો ઘણો જાણતા હશો. મધ્ય અમેરિકામાં પસાર થતી અને એટલાન્ટિક મહાસાગરને જોડતી 50 માઇલ લાંબી આ નહેર. આ નહેરનો એક કોન્સેપ્ટ ઊભો થયો. જેવી રીતે આપણા દેશની અંદર એક કલ્પસર નામનો પ્રોજેક્ટ છે દાદા, તમે કદાચ કોઈ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, બહુ વર્ષો પહેલાંનો કોઈક બહુ સારા બુદ્ધિશાળી મૂકેલો કલ્પસર નામનો પ્રોજેક્ટ, જો ભવિષ્યમાં કોઈક રીતે સફળ થશે તો ભારતની અંદરથી સદાને માટે પાણીની સમસ્યાનો હલ થઈ જશે. કેટલી બધી નદીઓને કેવી રીતે કનેક્ટ કરવી, ભેગી કરવી, એનું એક મહાસાગર બનાવવું મીઠા પાણીનું, સદાને માટે દુકાળથી દેશ બચી જશે. કોઈક તો ભગીરથ પાકશે જ, અને ગંગાજી તો જ પ્રગટ થાય ને. સગર રાજા એના 60,000 દીકરાઓ મરી જાય, રાજાને અપાર દુઃખ થાય, મારા દીકરાઓનું શું થશે. અને દિલીપ રાજાએ કમર કસી કે આ દીકરાઓનું કલ્યાણ થાય એટલા માટે ગંગાજીને હું પૃથ્વી ઉપર લાવીશ. સ્વર્ગની ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે દિલીપ રાજાએ આખી જિંદગી તપશ્ચર્યા કરી. ઘોર જંગલમાં એક પગે ઊભા રહી ઝાડના પત્તા ખાઈને આખી જિંદગી દિલીપ રાજાએ પૂરી કરી. દિલીપના દીકરા અંશુમાન, એને ખબર પડી કે પિતાએ દેહ છોડ્યો, અંશુમાન જંગલમાં ગયા, પદ્માસન લગાવીને બેસી ગયા, આખી જિંદગી પૂરી કરી. અંશુમાન
નો દેહ પડી ગયો, એનો દીકરો ભગીરથ, એને ખબર પડી, ભગીરથ પણ પિતાના માર્ગે ગયો જંગલમાં. ત્રણ પેઢી પૂરી થઈ ગઈ. આપણે જાણીએ છીએ ત્યારે સ્વર્ગના ગંગાજી પૃથ્વી ઉપર પ્રગટ થયા, આજે પણ વહે છે. આપણે એમાં ડૂબકી લગાવીએ છીએ, પણ હવે આપણને આ ગંગાનો મહિમા, કારણ કે આપણે એની મહેનત જોઈ જ નથી. આપણે પ્લેનમાં બેસી આપણને ખબર નથી આ પ્લેન કેમ બન્યો, એટલે આપણનો મહિમા ન થાય. થાય રસોઈ બને ને, પછી પીરસવાવાળા 5-10 જણા હોય, એમાં એક જણા આવે પૂછે બટાકાવાળા કેવા લાગ્યા, બીજાને પૂછે બટાકાવાળા કેવા લાગ્યા, એટલે સમજી જ લેવાનું. શું સમજી ગયા દાદા? આની પાછળ આનો પુરુષાર્થ કંઈક લાગે છે એટલે વારે વારે પૂછે છે. પુરુષાર્થ કેટલી મોટી તાકાત છે, પુરુષ પ્રયત્નમાં કેટલી મોટી શક્તિ છે. કાલે આપણે વાત કરી હતી ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અમેરિકાની, મધ્ય અમેરિકાની આ ઘટના 1900 ની સાલની શરૂઆતમાં આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો. કારણ શું હતું? કારણ કે આ નહેર નહોતી ત્યારે દક્ષિણ અમેરિકા સુધીમાં 13,000 માઇલનો ચક્રાવો લેવો પડતો હતો. કેટલા માઇલ? 13,000 માઇલનો ચક્રાવો લેવો પડતો હતો. જો આ મોટી નહેર બની જાય તો આ 13,000 માઇલનો રૂટ ઘટીને 5,200 માઇલ થઈ જાય, અડધા કરતાં પણ ઓછો થઈ ગયો ને. પણ પ્રોબ્લેમ શું હતો? આટલી મોટી 50 માઇલની નહેર બનાવવાની 2,000,00,000 ક્યુબિક પથ્થર ખસેડવાના. જેટલા એન્જિનિયર આવે ને, વાત સાંભળે ને, ચક્કર આવી જાય દાદા, બીમાર પડી જાય. અને એમાં એ વિસ્તાર એવો હતો, એટલો ભયંકર એક કાતિલ પ્રદેશ. થોડું ઘણું કોઈ કામ શરૂ કર્યું ને, માણસો મચ્છર મરે ને એમ મરવા લાગ્યા, હાથ ધોઈને જતા રહ્યા. કેટલા બધા ચેલેન્જ કોઈ સ્વીકારવા તૈયાર નહીં. પ્રોજેક્ટ તૈયાર, પૈસા તૈયાર, સરકાર તૈયાર, પણ કોઈ બીડું ઝડપવા તૈયાર નહીં. આમ કરતા કરતા કેટલા વર્ષો નીકળ્યા. 7 વર્ષ પછી 1907ની અંદર કર્નલ જ્યોર્જ ગોધાલ્સ, એની આખી ટીમ, એણે અભ્યાસ કર્યો, નક્કી કર્યું આમ પણ મરવાનું જ છે. તો એક દિવસ તો મરવાનું છે જ. તો ભલે આપણું જીવન કાલે પૂરું થતું એની જગ્યાએ આજે પૂરું થાય, પણ આપણે નક્કી કરીએ કે આપણે આ કામ પાર પાડવું છે. આખી ટીમ તૈયાર થઈ, કામ શરૂ થયું. કલ્પનાતીત હતું કામ. 2,00,000 ક્યુબિક પથ્થર ખસેડવાનો હતો, ખોદવાનું હતું, એમાં કામ કરવાનું હતું. યલો ફીવર, મેલેરિયા, પ્લેગ, એમાં કેટલા લાખો માણસો મર્યા, કેટલા બધા માણસો મર્યા. છતાં કર્નલ જ્યોર્જની હિંમત હારી નહીં. કામ ચાલુ રાખ્યું. 1915 ફક્તને ફક્ત 8 વર્ષની અંદર એણે પ્રોજેક્ટ પૂરો કરી દીધો દાદા. અને તે વર્ષે 14,000 કરતાં વધારે સ્ટીમ્બરો એમાંથી પસાર થયા. કેટલા? 14,000 કરતાં વધારે સ્ટીમ્બરો પસાર થયા. અને આખી દુનિયામાં એક જ ચર્ચા ચાલતી હતી, કેની? અસંભવ સંભવ બન્યું. 13,000 માઇલનો રોડ કેટલો નાનો બની ગયો? 5,000 માઇલનો. વિચારો, આ કામ કોણ કરી શકે? અભ્યાસ. અભ્યાસ એટલે શું? દ્રઢ સંકલ્પ, ચોક્કસ આયોજન અને સખત પુરુષાર્થ. હવે કલ્યાણના માર્ગે થોડું સમજીએ. કલ્યાણના માર્ગમાં પણ આવું છે. મહારાજ શું કહે છે? જગતની વાત હોય, એટલે કે આલોકની વાત હોય કે પરલોકની વાત હોય, અભ્યાસ વિના સિદ્ધિ થતી નથી. સ્વામી વિવેકાનંદ કહેતા, ઓલ નોબલ વર્ક્સ હેવ ટુ પાસ થ્રુ ધીસ 3 સ્ટેજીસ, રિડિક્યુલ, ઓપોઝિશન એન્ડ ધેન એક્સેપ્ટન્સ. આ દુનિયાના તમામ સારા કાર્યો એની સૌથી પહેલા મસ્કરી થઈ છે. મને યાદ આવ્યા શબ્દો ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી પૂજ્યપાદ દેવકૃષ્ણદાસજી સ્વામી ઘણી વાર કથામાં સૂત્રાત્મક વાક્ય બોલે છે, ટીકાનો ટેક્સ ચૂકવ્યા વિના કોઈને પણ વિકાસ મળ્યો નથી. કયો ટેક્સ? ટીકાનો ટેક્સ ચૂકવ્યા વિના.
નિંદા ટીકા રિડિક્યુલ ઓપોઝિશન બહુ સરળ છે. આ શ્રેયાંશી બહુ વિજ્ઞાની કલ્યાણના માર્ગમાં મુક્તાનંદ સ્વામી નાના હતા, મુકુંદાસ નામ, મુક્તિ મેળવવાનો મોટો સંકલ્પ જાગ્યો. નાની ઉંમરના મુકુંદને કેટલો મોટો સંકલ્પ, મારે છતે દેહ કલ્યાણ કરવું છે, સગા સંબંધી રજા આપે નહીં. ગાંડા થયા, રામ ઘટાઘટ મહોડી ફૂલી. માતા પિતાએ પરિવારના લોકોએ ગાંડો જાણીને પછી રજા આપી દીધી. ગુરુ શોધ્યા, સંતોષ ન થયો. બીજા સદગુરુ પાસે ગયા, સંતોષ ન થયો. ત્રીજા સુધી પહોંચ્યા, સંતોષ ન થયો. વિચાર તો કરો, મુક્તાનંદ સ્વામીની યાત્રા એટલી લાંબી ચાલી છે. આ તો આજે આપણે વાત કરી શકીએ. મુક્તાનંદ સ્વામીનું જીવન એટલે એમ કહી શકાય એક આદર્શ અને સફળ સાધુતાનું જીવન. ભગવાન સ્વામિનારાયણ જે સંતના દર્શન કરી પોતાના ચરણને સદાને માટે સ્થિર કરી દે, જે સાધુની સાથે ટકી જાય, એ સત્પુરુષ કેવા હશે? એ મુક્ત મુનિનું જીવન કેટલું દિવ્ય હશે? પણ મુક્તાનંદ સ્વામીનો સંકલ્પ હતો તો આપણે જોઈ શકીએ છીએ. સામે ચાલીને નીલકંઠ એટલે કે ભગવાન સ્વામિનારાયણ, સર્વોપરી પરબ્રહ્મ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને એ સંત સુધી આવ્યા. પણ એના પાયામાં શું હતું? મુક્તાનંદ સ્વામીનો સખત પુરુષાર્થ. ગમે તે પરિસ્થિતિ આવી, ગમે તે વિકટ વિઘ્નો આવ્યા, પણ મુક્તાનંદ સ્વામી ડગ્યા નથી, ડગ્યા છે. કલ્યાણના માર્ગમાં ધ્રુવજીની વાત આપણે કરીએ, 5 વર્ષની ઉંમર. અરે પ્રહલાદની વાત કરીએ, 5 વર્ષની ઉંમર. એ 5 વર્ષના છોકરાએ કેટલા દુઃખ જોયા, કેટલા દુઃખ. સમુદ્રમાં નાખ્યો, હાથીના પગ નીચે નાખ્યો, કાંટાની અંદર નાખ્યો, અગ્નિની અંદર એને નાખ્યો. શું ન કર્યું છોકરાને, છતાં એની હિંમત, છતાં એનો પુરુષાર્થ, છતાં એનો અભ્યાસ એક સતત ચાલુ રહ્યો. જોયું દાદા, એક 5 વર્ષના દીકરાએ પથ્થરમાંથી ભગવાનને પ્રગટ કરી દીધા. બોલો, કેવું જોરદાર સાહિત્યકારોએ લખ્યું, પ્રહલાદ જેવી શ્રદ્ધા હોય ને એના માટે પથ્થરમાં પણ ભગવાન છે, અને બાકી તો નાસ્તિકો માટે ભગવાનમાં પણ પથ્થર છે. હિરણ્યકશિપુએ ખડગ લઈને પૂછ્યું, બોલ ક્યાં છે ભગવાન, ક્યાં છે તારો વિષ્ણુ, ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદે હાથ જોડીને કહ્યું, પિતાજી ક્યાં છે એમ નહીં, ક્યાં ક્યાં નથી. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, ક્યાં નથી, બધી જગ્યાએ છે. બસ આ અભ્યાસની વાત જ્યારે આવે ને, કેટલા દ્રષ્ટાંત આપું. આ જગતની દરેક ઘટનાની પાછળ મહાન અભ્યાસ, મહાન પુરુષાર્થ. એ કયો પુરુષાર્થ? દ્રઢ સંકલ્પ, ચોક્કસ આયોજન અને સખત પુરુષાર્થ. અબ્રાહિમ લિંકનની વાત, 50 વખત નિષ્ફળ જાય, 50 વખત, એકવાર નહીં, બે વાર નહીં, કેટલી વાર, તેમ છતાંય માણસની હિંમત ડગે નહીં. એના પરિવારના એકે એક સભ્યોની કેવી હાલત થઈ? તમે અમેરિકાનો ઇતિહાસ જાણતા હશો. અમેરિકામાં તો એવા એકે એક દાખલાઓ ઊભા છે. અત્યારે મેં કહ્યું ને, આપણી આસપાસ જેટલી વસ્તુ છે એની પાછળ કોઈક ને કોઈક મહાન તત્વ કામ કરી ગયું છે, પણ આપણે એમાં ઊંડા ઉતર્યા જ નથી, એન્જોય કરવામાં જ રહ્યા છીએ, એટલે તો દુખિયારા છીએ. આવા કોઈક આલોકમાં કે પરલોકમાં પુરુષાર્થને કરનારા વ્યક્તિત્વના જીવન આપણે જાણીએ ને, ત્યારે આપણને એમ થાય, એણે જગત માટે એટલું કર્યું છે તો આપણને ભગવાન માટે કરવામાં શું વાંધો છે. હમણાં જ પૂજ્યપાદ ગુરુજી સંતોની સભામાં વાત કરતા હતા કે હરિભક્તો કેટલી મહેનત કરે છે, સ્ટોર માટે મહેનત કરે છે, જગત માટે મહેનત કરે છે, તો આપણે તો મહારાજ માટે કરવાની છે. પૂજ્યપાદ ગુરુજીનું જીવન કેટલું પુરુષાર્થ અમે જોઈએ છીએ. કંડારી ગુરુકુલની સ્થાપના થઈ ત્યારે શૂન્યમાંથી સર્જન, શૂન્ય એટલે પોતાની સાથે સાધુ નથી,
પોતાની સાથે એવા પાંચ સમૃદ્ધ હરિભક્ત પણ નથી, એવી કોઈ સંસ્થા, એવું કોઈ બેકઅપ નથી. એક નાની એવી ઓરડી, એ પણ ભાડે મકાન હતું, એમાં પૂજ્યપાદ ગુરુજી રહેતા હતા. આજે આપણા રમણ કાકા છે, જે જુનારી ભક્તો છે કંડારી ગામના, એ બધા જાણે છે. આજે આ લોયાધામ પરિવાર, આજે આ દિવ્યતા ભવ્યતા, પણ એક સમય એવો હતો કંડારી ગુરુકુલમાં ઘીની વાત તો પછી, દૂધ લેવાના પૈસા નહોતા દાદા. સંતો ખીચડી અને ગોળનું પાણી, અમે સંતો સાક્ષી છીએ, એક એક મહિનો સુધી ખીચડી અને સાથે ગોળનું પાણી જમવાનું, બોલો. અને સારામાં સારું શાક મળે કયું? દૂધીનું દાદા. એ ખેતરમાં દૂધી વાવેલી, એ દૂધી ઉતરવાની ચાલુ થાય એટલે બબ્બે મહિના સુધી એક જ શાક. કયું? હું કહેવા એ માગું છું, એક મોટા પુરુષનો સખત પુરુષાર્થ તો આપણે જોઈ શકીએ છીએ. આ લોયાધામ પરિવાર આજે આપણને જે મળ્યો છે ને, એની પાછળ પૂજ્યપાદ ગુરુજીનો એક દિવ્ય પુરુષાર્થ છે. એમણે સંકલ્પ કર્યો છે કે મારે અનંત જીવોને સુખિયા કરી અને મહારાજ સુધી પહોંચાડવા છે. તો આજે આપણે સુખેથી ભગવાનનું ભજન કરી શકીએ છીએ. આવા પીવડા મહારાજ મળ્યા છે, આવા સંતો, આવા ભક્તો, આવો લોયાધામ, આ પરિવાર. પણ આ બધાની પાછળ જેમ ભગીરથ રાજાએ ત્રણ ત્રણ પેઢી સુધી ગંગાજીના અવતરણમાં પુરુષાર્થ કર્યો ને, એમ પૂજ્યપાદ ગુરુજીએ પોતાનું આખું જીવન નીચોવી નાખ્યું છે. હજી તમે જુઓ કેટલો દાખલો કરે છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભલા થઈને અમારા દાખલા સામે જોજો. આજે તમને બધાને પણ મારી વિનંતી, સુખમાં માણસનો સ્વભાવ બગડી જાય. કેવી રીતે બગડી જાય? સુખ માણસને પ્રમાદી બનાવે, સુખ માણસને આળસુ બનાવે, સુખ માણસને ફરિયાદી બનાવે, સુખ માણસને અધીર્યો બનાવે. આ બધું યાદ રાખજો, આ સુખના ખરાબ સ્વભાવો છે. અને અમેરિકામાં જાજુ સુખ છે. આ સુખમાં તૈયાર થયેલા બધા જ લોકો, બધા એટલે બધા આવી ગયા, જગતના લોકો અને સત્સંગના લોકો, પણ લગભગ મેન્ટાલિટી કેવી થઈ જાય દાદા? પેટમાં દુખે ને તોય ફરિયાદ કરે કે મહારાજ કેમ સારું નહીં કરતા. ભલા માણસ પેટમાં ગઈકાલે ભજીયા વધારે ખાધા, આજે બંધ કરી દો, નવી ભોજન પ્રથા ચાલુ કરો, પેટમાં શું બધું દુખાવો બંધ થઈ જશે? વચનામૃતમાં મહારાજે કેવી અદ્ભુત વાત કરી. એક નાની વાત વાંચું. કલ્યાણ માટે ઘણા બધા સાધનો છે, બધા સાધનો આપણે કરવાના જ છે. તેમ છતાં મધ્ય પ્રકરણનું વચનામૃત છે 12મું. મહારાજ એમ કહે છે, સ્વામિનારાયણ હરે, એક વાત કરીએ છીએ, સર્વે સાંભળો. આજે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું. તે એક સાધનને વિશે બીજા બધા સાધન આવી જાય. કોણ બોલે છે? શ્રીજી મહારાજ, ગઢપુર મધ્યનું 12મું. કલ્યાણને અર્થે એક જ સાધન બતાવીશું અને એ સાધન એવું બળવાન છે કે એમાં બધા સાધન આવી જશે તે કહીએ છીએ. હવે મહારાજ ઘણી વિસ્તારથી વાત કરતા 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 જે આનો સાર છે એ છેલ્લે બતાવે. સાંભળો, વચનામૃત ઘણું લાંબુ છે, મહારાજની આખી વાત સમજવા જવા એના કરતા મહારાજના જ શબ્દો વાંચીએ છીએ. વચનામૃતની છેલ્લી પંક્તિ વાંચું છું. અને એવી રીતે પુરુષ પ્રયત્ને યુક્ત જે વર્તે અને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય, કયો ઉપાય? પુરુષ પ્રયત્ન, પુરુષાર્થ. કયો ઉપાય? પુરુષ પ્રયત્નરૂપ ઉપાય છે, તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધનને વિશે આવે છે. કલ્યાણને અર્થે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધા સાધન ખરા, પણ સૌથી મોટું સાધન કયું? પુરુષાર્થ. મંડી પડો, પર્સિસ્ટન્સ, ગમે તે પરિસ્થિતિ આવે ચાલુ જ રાખો. બસ માટે મહારાજના શબ્દો, માટે પુરુષ પ્રયત્ન છે
તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકે મોટું સાધન છે. ઇતિ વચનામૃતમ ગઢપુર મધ્યનું 12મું થયું. આ પુરુષ પ્રયત્ન એટલે અભ્યાસ, સમજાણું ને? એના ત્રણ વિભાગ છે, દ્રઢ સંકલ્પ, ચોક્કસ આયોજન અને સખત પુરુષાર્થ. આ ત્રણ પગથિયા અભ્યાસના પૂરા કરે અસંભવ વાત પણ સંભવ બને, અશક્ય પણ શક્ય બને, ઇમ્પોસિબલ પણ પોસિબલ બને. બનતું હતું એમ નહીં, આજે પણ એવા કરોડો દાખલા છે. આજે પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી, કોઈની કલ્પના હતી? દાદા એક એમનો ફોટો છે, વર્ષો પહેલાનો. અમેરિકા આવ્યા હતા, વ્હાઇટ હાઉસ જોવા ગયા હતા, દૂર જાળી પકડીને ઊભા ઊભા વ્હાઇટ હાઉસ જોતા હતા. આજે આજે વ્હાઇટ હાઉસમાં જાય તો વિચારો તમે. આ માણસે જે પરસેવો પાડ્યો છે ને, આ માણસ જે પુરુષાર્થ કરે છે ને, આપણે બધા જગ જાહેર છે, આખી દુનિયા વિચાર કરે છે કે કેવી રીતે આટલું બધું કામ કરે છે. હું કહેવા એ માગું છું, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જગતની સિદ્ધિ પણ કઠોર પરિશ્રમથી જ થાય છે, અને આધ્યાત્મિક માર્ગની પણ સિદ્ધિ કઠોર પરિશ્રમથી જ થાય છે. ફેર એટલો છે, જગત માટે પુરુષાર્થ કરનારા જાજા જીવો છે, કલ્યાણ માટે પુરુષાર્થ કરનારા કોઈ જ વિરલા છે. આ તફાવત છે પાછો. કલ્યાણ માટે પુરુષાર્થ કરનારા કોઈ જ વિરલા છે. માટે વાલા ભક્તો, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અભ્યાસ કરે બિન બાતહી જેતી, સિદ્ધ કરે મેં આવત તેતી. અભ્યાસ વિના કોઈ વાત સિદ્ધિ થતી નથી. જ્યારે અભ્યાસ રાખે ત્યારે સત્સંગ થાય છે, તેનાથી બધા જન્મ અને મરણના દુઃખો ટળે છે. જન્મ અને મરણના દુઃખોને ટાળવા માટે તો ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે. આ શરીર શા માટે આપ્યું છે? ભોગ ભોગવા નહીં, જગતના મોજશોખ માટે નહીં, જન્મ મરણમાંથી મુક્તિ મેળવવા માટે જ મનુષ્યનું શરીર એ દરવાજો છે, ઇઝ એન એક્ઝિટ ફ્રોમ ધી સાયકલ ઓફ ડેથ એન્ડ બર્થ. બીજા 84 લાખ યોનિમાં તો ભટકવાનું જ છે, આ દેહમાંથી માણસ ધારે તો છટકી શકે છે. હવે મહારાજ વાત કરે છે કે આ કળિયુગમાં તો કેવું છે, જીવ પંડિત કે પુરાણી થાય તો પણ કશી ગમ પડતી નથી, સંસારને તજે તો પણ જેટલો હોય એટલો સંસારનો સંગ રાખે, ઉપરથી છોડે અને માહી તો ભરપૂર આશક્તિ હોય. કેટલાક ત્યાગી થાય ત્યારે નામ અને વેશ બદલાઈ જાય, લાલ કપડાં પહેરી લઈ, સંસારની વેઠ તો ગઈ પણ ભીખ માગવાનું આવ્યું. એણે પણ શું કર્યું, કપડાં બદલ્યા, કાળજા તો એવાને એવા જ રાખ્યા. જોયું, પ્રવૃત્તિથી સાધુ થયા, વૃત્તિથી સાધુ ન થયા. બધા ગ્રહસ્થ લોકો, પંડિતો પણ એવા થયા, સાધુઓ પણ એવા થયા, ગ્રહસ્થ લોકો તો લોક અને શાસ્ત્રના નિયમ બહાર ક્યારેક નારી રાખી શકે નહીં. જો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ સ્ત્રી રાખે તો ગ્રહસ્થને બીજા ગ્રહસ્થો નાત બહાર કરે, રાજા પણ તેનો દંડ લે, કોઈક નાક અને કાન કાપી લે. જે સ્ત્રી અને પુરુષ સંસારને તજી દે છે તેઓને પછી લોક, શાસ્ત્ર અને રાજા એ કોઈનો રંચ માત્ર પણ ડર રહેતો નથી. ગ્રહસ્થોમાં પણ બગાડ આવ્યો, સાધુમાં પણ બગાડ આવ્યો, પંડિતોમાં પણ બગાડ આવ્યો, ગુરુને કોઈનો ભય રહ્યો નથી, ગુરુ હતા એમાં પણ બગાડ આવ્યો, તે પણ ખુવાર થઈ ગયા. ભેખધારી પણ બીજા ભેખધારીનો ભય રાખે નહીં, અને બધા છાની કે પ્રસિદ્ધ રીતે નારીને રાખવા લાગ્યા. આ કળિયુગમાં ચારે બાજુ આવી રીતે અધર્મે પ્રવેશ કર્યો. હવે અદ્ભુત મહારાજ વાત કરે છે, ધ્યાનથી સાંભળો. માટે, એટલા માટે ધર્મ તિહા ભક્તિ જ્ઞાન, જ્ઞાન તિહા વૈરાગ્ય રહેવું, વૈરાગ્ય તિહા ભગવાન, ભગવાન તિહા મોક્ષ પદ. લખી રાખવા જેવી, યાદ રાખવા જેવી વાત છે. જીવનમાં કરોડો રૂપિયાની કિંમત આપ્યા છતાં પણ આવી વાત સાંભળવા ન મળે. માટે જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ અને જ્ઞાન હોય, જ્યાં સદાચાર નથી
ત્યાં ગમે એટલી ભક્તિ દેખાતી હોય એ ભક્તિ કલ્યાણ કરનારી નથી. સમજાણું કેટલી સરસ વાત આવી. જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય, જ્યાં ભક્તિ હોય ત્યાં જ જ્ઞાન હોય, અને જ્યાં જ્ઞાન હોય ત્યાં જ વૈરાગ્ય હોય. અને જ્યાં એવો વૈરાગ્ય, એટલે આવો એટલે કેવો, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ચારે સાધન સહિતનો વૈરાગ્ય હોય ત્યાં જ ભગવાન હોય, અને જ્યાં ભગવાન હોય ત્યાં મોક્ષનું પદ હોય. ત્યાં કલ્યાણની વાત શક્ય છે, ત્યાં કલ્યાણ વાસ્તવિકતામાં થાય છે. કળિયુગની બલિહારી આજે તો ઓહોહો શું પાખંડ વધ્યું છે, આપણને દુઃખ થાય. ધર્મના નામે કેવા ધતિંગ ચાલે છે જગતમાં, કેવા ધતિંગ. ભગવાન સ્વામિનારાયણને આપણે વંદન કરીએ કે આપણને ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સહિત આ એકાંતિક સત્સંગની પ્રાપ્તિ કરાવી. જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય, એટલે કે એકલી ભક્તિ છે ધર્મ વિનાની તો સમજો એ કલ્યાણ કરનારી ભક્તિ નથી, એ મોક્ષપદની અધિકારી ભક્તિ નથી. ધર્મ ને ભક્તિ જ્યાં છે ત્યાં સાચું જ્ઞાન છે, બાકી વાચિક જ્ઞાન. મહાત્મા ગાંધી કહેતા, વર્તન વિનાનું જ્ઞાન તો અનેકના કલ્યાણ બગાડનારું છે. આજે એવું જ થયું છે ને, વેદ શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. વર્તન વિનાનું જ્ઞાન પોતાનું અને અનેકનું બગાડનારું છે. અત્યારે શું થયું છે, એવું જ છે ને. જાજુ કૂવામાં જ ભાંગ નાખી દો તો અવેડામાં શું આવે પછી, એ જ આવે ને. દશા એવી થઈ છે, ઉપરથી બગાડ થયો છે. ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેવું લાગે મને સારું રે. માયાએ સંકલ્પ કર્યો, અધર્મે સંકલ્પ કર્યો કે કળિયુગમાં જાજા જીવોને પકડવા છે, શું કરવું પડશે. એ ઝીણા ઝાલવામાં નહીં માલ, માટે મોટાને જોશે. નાના નાના નહીં, મોટા રાજાઓને પકડો, મોટા ગુરુઓને પકડો, મોટા ધર્માચાર્યોને પકડો, એમાં પ્રવેશ કરો તો શું થશે, પાછળની પ્રજા તો એની મેતે ગુલામ બની જશે. માટે વાલા ભક્તો આપણે યાદ રાખીએ, ધર્મ વિનાનું જીવન જ્યાં પણ દેખાતું હોય એનાથી હજાર ગાંવ દૂર રહેવું. કંઈક ડાળમાં કાળું છે, એનું તો નહીં કોઈનું કલ્યાણ નહીં થાય. મારે કહેવું ન જોઈએ, અમેરિકામાં વારંવાર એવી ઘટનાઓ સાંભળીએ છીએ, વારંવાર એવી ઘટનાઓ. સત્સંગમાં પણ બહુ મોટો કુસંગ આવી ગયો છે. સાવધાન થઈએ, ધર્મ છે ત્યાં ભક્તિ છે, એ સાચી છે એટલે કલ્યાણ કરનારી છે. આવી ધર્મ ભક્તિ છે ત્યાં જ્ઞાન જે છે, થોડું ઘણું ભગવાનની વાતો થાય છે, બધું જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન છે, કલ્યાણ કરનારું જ્ઞાન છે. આવા ધર્મ ભક્તિ જ્ઞાન છે ત્યાં વૈરાગ્ય જે કંઈ દેખાય છે એ પણ સાચો છે એટલે કલ્યાણ કરનારો છે. આ ચાર સાધન દેખાય ત્યાં મોક્ષ પદ છે, ત્યાં ભગવાન છે. કેવી વાત આવી, જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ છે, ભક્તિ હોય ત્યાં જ્ઞાન છે, જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય છે, એવો વૈરાગ્ય હોય ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન હોય ત્યાં મોક્ષનું પદ છે. જ્યાં ભગવાન હોય ત્યાં ધર્મ પોતાના પરિવાર સાથે નિવાસ કરે છે. આ અલૌકિક મર્મની વાત વેદ સ્મૃતિ પુરાણમાં કહી છે. દુનિયામાં જે અસુરો કહેવાતા તે બધા પંડિતો રાજાઓ ભેખધારીઓમાં પેસી ગયા, જોયું. તે બધા વેદો સ્મૃતિઓ પુરાણોનો વિનાશ કરીને સુખ ચેન માને છે. અસુરોએ ક્યાં પ્રવેશ કર્યો, રાજાઓમાં, ધર્મગુરુઓમાં, અને સૌથી પહેલા શરૂ ક્યાંથી કરી, શરૂઆત વેદ સત્શાસ્ત્ર એના અર્થને જ અવળા કરી નાખ્યા. પણ તે ગ્રંથોમાં જે અસુરોના વચન ભળી ગયા છે તેને તપાસીને તજી દેવા, સાચું ને ખોટું બંને ભેળું મળી એક થઈ ગયું છે, તેને વિવેક કરીને તપાસવું જોઈએ. સત્સંગ કર્યા સિવાય આ વાત સમજાય નહીં, કેવળ સત્સંગથી જ વિવેક દ્રષ્ટિ આવે છે. લો, શું ભગવાન સ્વામિનારાયણે વિવેક દ્રષ્ટિની વાત કરી. ભગવાને ત્યાં સુધી કહ્યું, અમે કહેતા હોઈએ, સાધુને કહ્યું, અમે કહેતા વચનામૃતમાં, અમે કહેતા હોઈએ અહીંયા બેસો, ત્યાં બેસવે કરીને સ્ત્રીના દર્શન થતા હોય તો અમે કહેતા હોઈએ તો પણ ન માનવું, અમે કચવાતા હોઈએ તો સારી પેઠે કચવાવા દેવા, પણ ધર્મનો ભંગ કરવો નહીં. બોલો, આવા ધર્મના હિમાયતી ભગવાન સ્વામિનારાયણ હતા, એટલે આ સત્સંગ આજે આટલો દિવ્ય છે.
મોક્ષ સંબંધી જેટલો વિવેક કહેવાય છે તે સત્સંગમાં રહે છે. જ્યાં સત્સંગ નથી ત્યાં તો અજ્ઞાન ભર્યું છે. તેમ છતાં ડાહ્યા થઈને જીવ સંસારમાં ભટક્યા કરે છે અને તેને સંસારનો ક્યારેય છેડો આવતો નથી. વારંવાર યમપુરીમાં જાય છે તો પણ જીવ મોહમાં એટલો બધો અવરાઈ ગયો છે, સંસારનો દુઃખ ભોગવે છે છતાં સુધ પણ આવતી નથી. તેના ઉપર દિન પ્રતિદિન મોહ વધારે ચડતો જાય છે, તેથી દુઃખ પડે છે છતાં તે ધરાતો નથી, થાકતો નથી. જ્યાં સુધી જીવ સત્સંગ કરતો નથી ત્યાં સુધી મોહ ભંગ થતો નથી. મોહના જેટલા પ્રકારો છે તે સત્સંગ સિવાય ઓળખાતા નથી. પાતાળથી લઈને પુરુષ પ્રકૃતિના લોક સુધી બધા મોહના પૂરમાં તણાયા જાય છે. મોટા મોટા પહાડોને પણ તોડી નાખનારા નદીના વેગો પણ મોહના વેગ આગળ કસ્સા લેખામાં નથી, એટલો બધો મોહ બળવાન છે. નદીમાં ઘોડા હાથી તણાઈ જાય એવું પૂર આવે ને, મોટા મોટા પર્વતો પથ્થરો તણાઈ જાય, એના કરતાં પણ મોહનો વેગ બળવાન છે. રાજા મહારાજાઓ ઇન્દ્ર ચંદ્ર એ પણ તણાઈ જાય. મોહ કરતાં પણ વધારે બળવાન હોય તે જ મોહનો ભંગ કરી શકે. ઉત્સંગ અને મોહ બંને એક જ નાતના છે. કામ ક્રોધ મદ લોભ વગેરે અધર્મનું કુટુંબ અપાર છે. તે જીવને પળે પળે હર્ષ અને શોક કરાવે છે. આટલી વાત કરીને શ્રીહરિ ગામ તરફ ચાલતા થયા. ઉમંગભર્યા જાત જાતના વાજિંત્રો વાગી રહ્યા હતા. શ્રીહરિએ અંગ ઉપર અને મસ્તક ઉપર અપાર ફૂલહાર ધારણ કર્યા હતા. સારું સુગંધી કેસરી ચંદન નક્ષિક મૂર્તિમાં ચર્ચેલું હતું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં સમઢિયાળામાં લાખા ખાચરને શ્રીહરિએ વાત કહી એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.